નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદના નિકોલમાં વર્ષ 2015માં ઉપવાસ મુદ્દેના કેસમાં ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને હાજર રહેવા માટે કહ્યું હતું, પરંતુ ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ટકોર કરી છે। આ મામલે પાટીદાર આગેવાને કહ્યું, સરકાર એવું કહેતી હતી કે અમે બધા કેસ પાછા ખેંચી લીધા છે, તે છતાં કોર્ટના પગથિયા ચડવા પડે છે। પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના નિકોલમાં આ મરણ ઉપવાસ મુદ્દે હાર્દિક પટેલ અને બીજા 9 લોકોએ પોલીસ સાથે જે ગેરવર્તણૂક કરી હતી તે મામલે હાર્દિક પટેલ અને બીજા 9 લોકો સામે ચાર્જશીટ દાખલ થઈ હતી। ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને સમન્સ પાઠવીને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ધારાસભ્ય હાર્દિક પટેલ ગઈકાલે કોર્ટમાં ગેરહાજર રહ્યો હતો। હાર્દિક પટેલના વકીલની રજૂઆત હતી કે હાર્દિક પટેલ બીમાર હોવાથી તેઓ હાજર રહી શક્યા નથી। આ સાથે જ હાર્દિક પટેલના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ પણ કોર્ટમાં ધ્યાને મૂકવામાં આવ્યા હતા। જો કે કોર્ટે ટકોર કરી હતી કે અમે મેડિકલ પુરાવા નહીં, પરંતુ હાર્દિક પટેલને હાજર રહેવા માટે સમન્સ ઇસ્યુ કર્યું છે। સમન્સ પાઠવી છતાં હાર્દિક ગેરહાજર રહે તે નવાઈની વાત છે। આ કેસના આરોપી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે જણાવ્યું કે અમને શોર્ટ મુદ્દતો આપીને હેરાન પરેશાન પણ કરવામાં આવે છે। આ કેસો ખોલીને સરકાર અમને હેરાન કરવા માંગતી હોય એવું લાગે છે। સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ અમે મુદત ભરી રહ્યા છીએ। ધન્યવાદ।